चेतकर एक संभावना स्वाध्याय टेक दाखा नंबर आठ ની અંદર જોઈએ તો છ બાજુ વાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે બરોબર છ બાજુ વાળા કેટલા પાસા ઉછાળે છે તો કે બે પાસા આ યાચિત મે વિદેશ અવકાશ લખો એટલે કે યુ આપણે લખવાનું છે અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો એમાં આપણે ચાર ઘટના આપણે પૂછેલી છે ઘટના A1 બરાબર પાસા પરના અંકનો સરવાળો 7 ઘટના A2 માં પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય ઘટના A3 માં પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય અને ઘટના A4 માં પાસા પરના અંકનો સરવાળો 5 થી વધુ તો આપણે આ ચાર જવાબ લાગ્યા છે અને આ ઉપરાંત વિદેશ અવકાશ U ની કિંમત પણ આપણે દર્શાવવાની છે તો સૌપ્રથમ આપણે કેટલું આપેલું છે તો કે 270 પાસા આપ્યા છે બરોબર તો આપણે બેને નામ આપી દઈશું એના પાસાને આપણે I નામ આપીએ એમાં 1 થી 6 અંક થશે 4 5 અને 6 પછી બીજા પાસાને આપણે J નામ આપીએ એ પણ 1 થી 6 બાજુ હોય બરોબર આ પહેલો પાસો આ બીજો પાસો આ બે માં 6 6 અંક કરી દીધા બધી બાજુ એક એક અંકો એટલે કે ટોટલ 6 અંકો છે બરોબર અથવા તો સાપસીનો પાસો પણ તમે જોઈ શકો છો સાપસીમાં જે આપેલો હોય છે એનાનો પાસો આપેલો હોય છે બરોબર તો એમાં પણ જે અંક અંકિત કરેલા હોય એ પ્રમાણામાં એટલે કે એક સાઈડ એક હોય બીજી બાજુ બે ત્રીજી બાજુ ત્રણ ચોથી બાજુ ચાર એક સામી બાજુ પાંચ અને આ બાજુ છ આઠ મતલબ છ અંક અંકિત કરેલા હોય છે બરોબર આ બે પાસા થઈ ગયા તો આપણે વિદેશ અવકાશ લખવાનું છે એટલે કે બે બબેને આપણે જોડી બનાવી લેશું બરોબર એટલે કે યુ બરાબર હવે આપણે ક્રમશ લેવા જશે મિત્રો આની અંદર ભૂલ નથી ખાસ કાળજી રાખજો કે એક સાથે પેલા 6 6 નો ગુણાકાર આપણે ગુણાકાર કરવાનો નથી ખાલી બાજુ મૂકવા છે જોડી બનાવવાની છે બરોબર એટલે 1 સાથે 1 મૂકો 1 1 1 સાથે 2 1 સાથે 3 1 સાથે 4 1 સાથે 5 અને 1 સાથે 6 બરોબર છે આ એક સાથે આ 6 6 આવી ગયા હવે આમાંથી બે લેવાના અને ફરી પાછામાંથી એક થી 6 6 સાથે લેવાના એટલે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 બરોબર બે સાથે 6 6 લઈ લીધા હવે આમાંથી 3 લ્યો અને આમાંથી 6 6 આવી ગયો 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 ત્યાર પછી આમાંથી 4 આમાં 1 થી 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 પછી આમાંથી 5 આમાં 1 થી 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 પછી આમાંથી 6 અને આમાં 1 થી 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 ટોટલ થશે મિત્રો 36 કૌંસ બરોબર આમ 36 36 કૌંસ લખી નાખ્યા એટલે કે નિદર્શ અવકાશ થઈ ગયો તો તમે બે સમતોલ પાસા ઉછાળો તો 36 કૌંસ માંથી કોઈ પણ એક તમારો જવાબ હોઈ શકે કોઈ પણ એક કૌંસ તમારો જવાબ આવી શકે બરોબર તમે ગમે તે પ્રયોગ કરો તો આમાંથી તમારો જવાબ આવશે આનાથી બહાર તમારો જવાબ આવશે નહીં હવે આપણે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ કરીએ કે પહેલો જવાબ નિદર્શ અવકાશ પર તે કમ્પ્લીટ લખાઈ ગયો પહેલો મેં કહ્યું છે ઘટના યન બરાબર પાસા પર નામ પર સરવાળો 7 લખશો અહીંયા પેલું ઘટના એ વન બરાબર પાસા પરના અંકોનો સરવાળો 7 તો એ વન બરાબર હવે આપણે આજે 36 કૌંસ છે એમાં જેનો સરવાળો 7 થતો હોય એવા કાઉન્ટ લઈ લેવાના
તો જો આમાં પહેલામાં એક એક આપ્યો છે એટલે આપણે સરળ કરો એક એક એટલે કેટલા થશે બે તો આપણે સરળ કેટલો થવો જોઈએ સાત સાત થાતો યોજને લખવાનું છે બરોબર એટલે એક એક નહીં આવે એક બે એટલે ત્રણ એ પણ નહીં આવે એક ત્રણ એટલે ચાર એ પણ નહીં એક ચાર એટલે પાંચ એક પાંચ એટલે છ એક છ એટલે સાત તો આ એક છ લઈ આવવાનું એક છ ત્યાર પછી આમાંથી સાત થતા હોય તો ત્યાં સર ત્રણ ચાર પાંચ છ ને સાત બે પાંચ આ બે સરળ કરો ને સાત થઈ ગયા એટલે બે પાંચ લેવાના ત્યાર પછી સરળ આઠ થાય છે ભૂલી નહીં સાત થતા હોય એવા છે આઠ કરતા સાત કરતા મોટા નહીં સાત કરતા નાના નહીં બરોબર એ રીતે આમાં તમે જુઓ તો ત્રણ ચાર અને સાત લઈ લેશો આપણે ત્યાર પછી આ લાઈનમાં તમે જુઓ चार पांच टोटल एटला काउंट पास बराबर पेलो जवाब हवे बीजो जवाब ने शुं पूछेलो छे तो के घटना एक बराबर પાસા પરના અંક સરો ચાર થી ઓછો તો એ ટુ બરાબર સરો મેળવી જવાનો ચાર કરતા ઓછા રહેતા હોય એ બધી રહે ચાર ખાતા હોય એને પણ નહીં રહે ચાર થી ઓછો થવો જોઈએ આમાં જોતા જાઓ અનુસરણ એક એક એટલે કે બે થશે તો આ લઈ લેવાનું ત્યાર પછી એક બે ને ત્રણ એ પણ ચાર કરતા ઓછા એટલે લઈ લેવાનું ત્યાર પછી એક ત્રણ એટલે ચાર તો ચાર ને લેવાનું નથી ચાર થી ઓછા કીધા છે ચાર કે તેથી ઓછા હોત ને તો આપણે લઈ લઈએ ચાર કે તેથી ઓછા એવું લખેલું હોય તો ચાર ને લઈ લેવાનું સરળ થતો એવા પણ ચાર થી ઓછા કીધા છે એટલે ત્રણ સુધીનો સરવાળો લેવાનો ચાર સાતો એ સરવાળો લેવાનો હતો નથી તો આપણે એક ત્રણ લેવાના થતા નથી ત્યાર પછી બે એક બરોબર પછી બે બે એટલે ચાર થી ગયા પછી આગળની સંખ્યા તો મોટી હોય ત્રણ એક એટલે ચાર બાકીની સંખ્યા બધી મોટી જશે સરળો કરો તો આપણી પાસે ત્રણ જવાબ થશે એટલે ત્રણ આપણા આ દાખલાનો જવાબ થશે ત્યાર પછી ત્રીજો એમ આવ્યું છે ઘટના એક થી બરાબર પાસા પરના અંક સરળ ત્રણ વડે નિશેષ ભાગી શકાય પાસા પરના અંકનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય એક ને ચાર પાંચ એ પણ નહીં લેવાના એક પાંચ એટલે છ એ ત્રણ વડે પાછા ભાગી શકાય એક પાંચ લેવાના બરોબર આ બે સરળો કરો એ જે જવાબ આવે એને ભાગ્યા તમે ત્રણ કરો એટલે તમારો શેષ છે ઝીરો હોવી જોઈએ બરોબર તો તમારી ભાગાકાર થઈ શકે છે એટલા માટે તમારે એ સંખ્યા લઈ લેવાની એટલે ત્રણ વડે શેષ ભાગી શકાય અથવા તો બીજી રીતે જોઈએ તો આનો સરવાળો જે કરો છો એ ત્રણ ના ઘડિયામાં આવવો જોઈએ જો એક ને બે ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ ના ઘડિયામાં આવે લઈ લેવાય એક ને પાંચ છ છ સી ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા તો લઈ લેવાય ન થાય તો નહીં લેવાય ક્લિયર એક દોસ્તો ત્યાર પછી આમાં જોઈએ તો બે ને એક ત્રણ તો લઈ લેવાય ત્યાર પછી બે બે ચાર લઈ લેવાય બે ત્રણ પાંચ લઈ લેવાના બે ને ચાર છ લઈ લેવાય ત્યાર પછી બે ને પાંચ સાત નહીં લેવાનું બે ને છ આઠ એ પણ નહીં લેવાના કારણ કે ત્રણ ના ઘડિયામાં આવતા નથી
ત્રણ એક ચાર નહીં લેવાય, ત્રણ બે પાંચ નહીં લેવાય, ત્રણ ને ત્રણ છ લઈ લેવાય, ત્રણ ચાર સાત નહીં લેવાય, ત્રણ પાંચ આઠ નહીં લેવાય, ત્રણ છ નવ લઈ લેવાય. ત્યાર પછી ચાર એક પાંચ નહીં લેવાય, ચાર ને બે છ લઈ લેવાય. ત્યાર પછી ચાર ત્રણ સાત નહીં લેવાય, ચાર ને ચાર આઠ નહીં, ચાર ને પાંચ નવ લઈ લેવાય, ચાર છ દસ ઈ લઈ લેવાય, પાંચ એક એટલે કે છ ઈ લઈ લેવાય, પાંચ બે એટલે કે સાત નહીં લેવાય, પાંચ ત્રણ એટલે કે આઠ નહીં લેવાય, પાંચ ચાર નવ ઈ લઈ લેવાય, પાંચ પાંચ દસ નહીં લેવાય, પાંચ છ એટલે કે અગિયાર ઈ નહીં લેવાય, છ એક એટલે કે સાત નહીં લેવાય, છ બે આઠ નહીં લેવાય, છ ત્રણ નવ લઈ લેવાય, છ ચાર દસ નહીં લેવાય, છ પાંચ અગિયાર નહીં લેવાય, છ છ એટલે કે બાર લઈ લેવાય, ચલો આ ત્રણ નિશેષ ભાગી શકાય સંખ્યા લઈએ. ત્યાર પછી ચોથો જવાબ હોય, ચોથા માં ધ્યાન રૂપી છે કે ઘટના એક ફોર બરાબર પાસા પર ના અંકનો સરવાળો બાદ થી વધુ થાય, અંકોનો સરવાળો મોટા લેવાના છે બરોબર, મોટા મોટા છ છ તો છ ને છ બાર, મોટા મોટી સંખ્યા આવશે છ છ એનો સરવાળો કરો તો પણ બાર થાય છે, તો બાર કરતા આપણે મોટી લેવાનો છે બરોબર, તો બાર કરતા નાના લઈએ છીએ તો આમાં એક પણ સંખ્યા એટલે એક પણ કાઉન્સ આવશે નહીં, તો આપણો જવાબ શું થશે, એક ફોર બરાબર ફાઈવ અથવા ખાલી કે જે શક્ય નથી બરોબર, તો આપણો આ ટકાનો જવાબ થશે.